જય હિન્દ મિત્રો નોલેજ સાથે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર તલાટી કમ મંત્રી અને જુનિયર પેન્કનું ચોત્રીસમું પ્રેક્ટિસ પેપર જોવાના છે જો મિત્રો તમે આ પ્રેક્ટિસ પેપર તમને પસંદ આવે તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મિત્રો આ પેપરની અંદર જેટલા પણ મેથ્સના ક્વેશ્ચન આવશે તેનો અલગથી ફૂલ ડિટેલમાં વિડીયો સોલ્યુશન આપેલું છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે તે વિડિયોની એ વિડિયો પણ તમે જોઈ શકો છો આ વિડીયો પૂરો થયા બાદ તો ચલો મિત્રો આપણે આજનો આ પ્રેક્ટિસ પેપર ચોત્રીસ ચાલુ કરીએ સૌથી પહેલો પ્રશ્ન કથ્યુ કથે તે સાનો કવિએ આ ઉક્તના રચયતાનું નામ શું છે એટલે કે આ જે પંક્તિ જે છે તેના રચયતાનું નામ શું છે તો કવિ શામળ બીજો પ્રશ્ન અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી તો નરસિંહ મહેતાની કૃતિ કઈ નથી તો દાણચાતુરી જે છે તે નરસિંહ મહેતાની કૃતિ નથી ત્રીજો પ્રશ્ન સીલ વિનાની વિદ્યા એ વાંજણી વિદ્યા છે આ વિધાન કોનું છે તો આ વિધાન છે નાનાભાઈ ભટ્ટનું ચોથો પ્રશ્ન સાહિત્યકાર ડૉક્ટર હરિવલભ ભાયાણીનું જન્મસ્થળ જણાવો તો તેમનું જન્મસ્થળ આવશે મહુવા પાંચમો પ્રશ્ન રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ પુસ્તકોનો એવોર્ડ નીચેના પૈકી કયા પિતા પુત્રની જોડીને સાહિત્ય ક્ષેત્રે પોતાના આગવા પ્રદાન બદલ આપવામાં આવ્યો હતો તો તે જોડી કઈ આવશે મહાદેવભાઈ દેસાઈ અને નારાયણભાઈ દેસાઈને છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો કે આ તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો તો આમાં કયો છંદ આવશે તો તેમાં છંદ આવશે શાર્દુલ વિક્રેડિત છંદ ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ કે નીચેના વાક્યમાં લીટી દોરેલા શબ્દના નામનો સાચો પ્રકાર જણાવો તો કે અંદાજપત્રમાં સરકારે કરોડો રૂપિયાના વેરા ઝીંક્યા છે તો સરકારે નીચે અંડરલાઈન છે તે નામના નામનો સાચો પ્રકાર કયો છે તો તેમાં જ આવશે કર્તુવાચક આઠમો પ્રશ્ન જોઈએ કે આપણે આ સર્વનામ જે છે એ સર્વનામનો પ્રકાર દર્શાવો તો તેમાં આવશે પુરુષવાચક સર્વનામ નવમો પ્રશ્ન જોઈએ કોઈ આવી રહ્યું છે આ વાક્યમાં કોઈ કયા પ્રકારનું સર્વનામ છે તે સર્વનામનો પ્રકાર કયો છે અનિશ્ચિત વાચક સર્વનામ દસમો પ્રશ્ન અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો કે હિમાલય જાણે રૂનો ઢગલો તો જાણે રખે શકે એટલે ઉત્પ્રેક્ષા અલંકાર ઓપ્શન સી અગિયારમો પ્રશ્ન કે આ સમજવું સહેલું નથી આ વાક્યમાં સમજવું નીચેના પૈકી શું છે તો તો શું છે ક્રુદન છે સમજવું એટલે એ ક્રુદન છે બારમો પ્રશ્ન કે આ ચિત્રો કોણે દોર્યા આ વાક્યમાં કોણે કર્તાપદ પદ નીચે પૈકી શું છે તો તેમજ જ આવશે સર્વનામ છે તેરમો પ્રશ્ન આપેલ શબ્દનો સમાસ ઓળખાવો તો સુરવીર શબ્દનો સમાસ કયો આવશે તો તેમાં જવાબ આવશે દ્વંદ્વ સમાસ ચૌદમો પ્રશ્ન નીચે દર્શાવેલ વિરુદ્ધાર્થી શબ્દો પૈકી કઈ જોડ સાચી છે તો તેમાં જવાબ છે મુદ્રિત તો હસ્તલિખિત આ જોડ સાચી છે પંદરમો પ્રશ્ન નીચે દર્શાવેલ શબ્દો પ્રમાણનો અર્થ ધરાવે છે જેમાં એક અર્થ ખોટો છે તે કયો છે તો તે ખોટો અર્થ છે પ્રણામ ત્યાર પછી સોળમો પ્રશ્ન જો કે નીચેનામાંથી કયો શબ્દ અખિલ શબ્દનો સમાનાર્થી નથી તો અખિલ શબ્દનો સમાનાર્થી નીચેનામાંથી કયો નથી તો તેમાં જ હશે અચલ સત્તરમો પ્રશ્ન નીચે દર્શાવેલી વિરુદ્ધાર્થી શબ્દની કઈ જોડી ખોટી છે તો તેમાં જ હશે ઓપ્શન બી આપકર્મી તો સ્વકર્મી જોડી ખોટી છે અઢારમો પ્રશ્ન વિરુદ્ધાર્થી શબ્દ આપો તો વિગ્રહનો વિરોધી શબ્દ શું થશે તો તેમાં જે વિરુદ્ધાર્થી શબ્દ વિગ્રહ તો વિગ્રહનો થશે સમાસ ત્યાર પછી ઓગણીસમો પ્રશ્ન જોઈએ કે વાક્યમાં ક્રિયા દર્શાવનાર અને વાક્યના અર્થને પૂર્ણ કરનાર શબ્દને શું કહેવાય તો તેને કહેવાય છે ક્રિયાપદ વીસમો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તો તેમાં જોતો અવાજ તો ગુસ્સો આ જોડકું ખોટું છે ત્યાર પછી એકવીસમો પ્રશ્ન નીચેનામાંથી પુષ્પનો સમાનાર્થી શબ્દ જણાવો તો પુષ્પનો થશે કુસુમ બાવીસમો પ્રશ્ન જોઈએ કે સી ઇઝ ફેટ એઝ મી સી ઇઝ એઝ ફેટ એઝ મી ફાઇન્ડ ધ એડજેક્ટિવ તો આમાં એડજેક્ટિવ કયું છે તો ફેટ જે છે તે એડજેક્ટિવ છે ત્રેવીસમો પ્રશ્ન સી ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી તો આમાં વર્બ કયું છે વર્બ શોધો તો તેમાં જ આવશે ક્લાઇમ્બિંગ ચોવીસમો પ્રશ્ન ગિવ ધ એડજેક્ટિવ ફોર્મ ઓફ પ્રિવેન્ટ તો પ્રિવેન્ટનું એડ્જેક્ટિવ શું થશે તો તેમાં જ આવશે પ્રિવેન્ટિવ પચીસમો પ્રશ્ન હર મેલોડીઝ વોઇસ ઓલવેઝ ખાલી જગ્યા ધ ઓડિયન્સ તો તેમાં આન્સર આવશે ઓપ્શન કેપ્ટિવેટ્સ ત્યાર પછી છવ્વીસમો પ્રશ્ન જોઈએ કે ગીવ ધ એડજેક્ટિવ ફોર્મ ઓફ પ્રિવેન્ટ ફરીવાર મિત્રો આવ્યો આ ક્વેશ્ચન રિપીટ થયો પ્રિવેન્ટિવ જે છે તે પ્રિવેન્ટનો એડજેક્ટિવ છે સત્યાવીસમો પ્રશ્ન જોઈએ કે ધ પુઅર મેન્સ કમ્પ્લેન્ટ ખાલી જગ્યા ધ મિનિસ્ટર વોઝ કેન્સલ્ડ તેમાં આન્સર આવશે ઓપ્શન ડી અગેન્સ્ટ અઠ્યાવીસમો પ્રશ્ન વાઇલ્ડ ટાર્ગેટિંગ ધ ગોલ ઓફ લાઈફ મેટ ખાલી જગ્યા ટ્રિમ્પ એન્ડ ડિઝાસ્ટર તો એની અંદર સાચો આન્સર હશે ઓપ્શન બી વિથ ઓગણત્રીસમો પ્રશ્ન જોઈએ કે ટર્ન ઇન્ટુ એક્ટિવ વોઇસ તો કે ઉગલી ડકલિંગ્સ હેવ ટુ બી ફાઉન્ડ બાય યુ તો તેનું એક્ટિવ વાક્ય કયું થશે તો એક્ટિવ થશે ઓપ્શન બી યુ હેવ ટુ ફાઇન્ડ ઉગલી ડકિંગ્સ ત્રીસમો પ્રશ્ન જોઈએ કે ચેન્જ ધ વોઇસ યુ સીન યુ સીન મેન એટ ધેર બેસ્ટ તો આનો વોઇસ ચેન્જ કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી મેન આર સીન એટ ધેર બેસ્ટ એકત્રીસમો પ્રશ્ન જોઈએ કે ધ નેગેટિવ ઓફ એટલે કે વાક્યનું નેગેટિવ કયું થશે તો હી ઇઝ ટુ ડલ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ આ વાક્યનું નેગેટિવ વાક્ય કયું થશે તો ઓપ્શન સી હી ઇઝ સો ડલ ધેટ હી કેન નોટ અન્ડરસ્ટેન્ડ ઇટ ત્યાર પછી બત્રીસમો પ્રશ્ન જોઈએ કે સ્ટીડીલી શબ્દનો નિયરેસ્ટ ઓપોઝિટ મિનિંગ શોધો તો તેનો નિયરલી ઓપોઝિટ મિનિંગ થશે સેકલી ઓપ્શન સી તેત્રીસમો પ્રશ્ન વોટ ઇઝ ધ ઓપોઝિટ ઓફ જનરલ તો જનરલનો ઓપોઝિટ શું થશે પર્ટિક્યુલર ત્યાર પછી ચોત્રીસમો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી જુદો પડતો શબ્દ જણાવો તો જુદો કયો છે એપેન્ડિક્સ જે છે તે એપેન્ડિક્સ શબ્દ ત્રણથી જુદો પડે છે પાંત્રીસમો પ્રશ્ન જોઈએ કે ચૂઝ ધ કરેક્ટ સિનુનિયમ ઓફ ઇન્વોઇસ તો ઇન્વોઇસનો સમાનાર્થી શું થશે તો ઇન્વોઇસનો સમાનાર્થી થશે બિલ છત્રીસમો પ્રશ્ન નીચેનામાંથી જુદો પડતો શબ્દ જણાવો તો તેમાં જુદો પડતો શબ્દ આવશે બટરફ્લાય ઓપ્શન સી સાડત્રીસમો પ્રશ્ન ગીવ ધ નિયરેસ્ટ મિનિંગ અપીયરનો નિયરેસ્ટ મિનિંગ કયો આવશે સો ઓપ્શન ડી ત્યાર પછી આડત્રીસ પ્રશ્ન છે કે ગીવ વન વર્ડ ફોર ધ ફોલોઇંગ એક્સપ્રેશન કે અ ડાયસીસ વિચ સ્પ્રેડ્સ બાય કોન્ટેક્ટ તો આને એક શબ્દમાં શું કહેવાય તો તેને કહેવાય છે કોન્ટીજિયસ ઓપ્શન સી ઓગણચાલીસમો પ્રશ્ન કે વી શુડ ટેક કેર ઓફ હેલ્થ બીકોઝ ખાલી જગ્યા તો તેમાં જવાબ આવશે હેલ્થ ઇઝ વેલ્થ ઓપ્શન સી ચાલીસમો પ્રશ્ન વોટ ડઝ એ ડેન્ટિસ્ટ ટુ ડૂ એ બેડ ટી ટૂથ તો તેમાં આન્સર આવશે ઓપ્શન ડી ટેક ઇટ આઉટ એકતાલીસમો પ્રશ્ન એટેમ્પ્ટ આર નેસેસરી ફોર સક્સેસ ખાલી જગ્યા તો ક્વેશ્ચન ટેક કયું આવશે આરન્ટ દે બેતાલીસમો પ્રશ્ન મધ્યકાલીન ભારતમાં મોહમદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું હતું તો તેમજ આવશે ચાંપાનેર તેતાલીસમો પ્રશ્ન નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક ક્યાં આવેલું છે તો આણંદ ખાતે આવેલું છે ચુમ્બાલીસમો પ્રશ્ન ઇન્સ્ટિટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ક્યાં આવેલ છે તો તેમજ આવશે આણંદ ખાતે પિસ્તાલીસમો પ્રશ્ન છે કે સુરપાણેશ્વર તીર્થ કઈ નદીના કિનારે આવેલું છે તો તેમ જ આવશે નર્મદા નદીના કિનારે છેતાલીસમો પ્રશ્ન ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે તો તેમજ આવશે લક્ષ્મી વિલાસ પેલેસ સુડતાલીસમો પ્રશ્ન લક્ષ્મી વિલાસ પેલેસ ગુજરાતના કયા કયા જિલ્લામાં આવેલો છે તો તેમજ આવશે વડોદરા જિલ્લામાં અડતાલીસમો પ્રશ્ન વસ્તી અને વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે તો તેમજ આવશે ડાંગ જિલ્લો ઓગણપચાસમો પ્રશ્ન વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે તો તેમજ આવશે નવસારી જિલ્લામાં પચાસમો પ્રશ્ન ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે તો તેમજ આવશે રાજપીપળાની ખાણોમાંથી એકાવનમો પ્રશ્ન પારસીઓ ગુજરાતમાં કયા બંદરે ઉતર્યા હતા તો તેમાં આવશે સંજાણ બંદરે બાવનમો પ્રશ્ન નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર વાલસુરા કયા જિલ્લામાં આવેલું છે તો તેમાં આવશે જામનગર જિલ્લામાં ત્રેપનમો પ્રશ્ન ઐતિહાસિક સ્થળ ધુમલી કયા જિલ્લામાં આવેલું છે તો તેમજ આવશે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોપનમો પ્રશ્ન ભવનાથનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં યોજાય છે તો તેમજ આવશે જૂનાગઢ જિલ્લામાં પંચાવન પ્રશ્ન ગુજરાતમાં અડીકડીની વાવ ક્યાં આવેલી છે તો તેમાં જવાબ આવશે જૂનાગઢ ખાતે છપ્પનમો પ્રશ્ન ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે તો તેમજ આવશે ઓગણીસો ને પાસઠથી સત્તાવનમો પ્રશ્ન ભારતના બંધારણની કઈ કલમથી તમામ નાગરિકને સમાનતાનો મૂળભૂત અધિકાર મળ્યો છે તો જ આવશે કલમ નંબર પંદરથી અઠ્ઠાવન પ્રશ્ન નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થયેલ નથી તો જ આવશે લોકલ ફંડની જોગવાઈ થયેલ નથી ઓગણસાઠમો પ્રશ્ન અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે તો જ આવશે નાણાકીય નિવેદનના નામથી સાઠમો પ્રશ્ન રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે આ વિધાન કોનું છે તો આ વિધાન છે કનૈયાલાલ માણેકલાલ મુનશીનું એકસઠમો પ્રશ્ન માહિતી મેળવવાના અધિકારનો અમલ આપણા દેશમાં ક્યારથી થયો તો તેમજ હશે ઓક્ટોબર બે હજાર પાંચથી બાસઠમો પ્રશ્ન બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો છે તો તેમજ આવશે એક જાન્યુઆરી બે હજાર નવથી ત્રેસઠમો પ્રશ્ન બંધારણની કઈ અનુસૂચિમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર પ્રદેશોની યાદી આપવામાં આવી છે તો તેની અંદર જવાબ આવશે પ્રથમ અનુસૂચિમાં ચોસઠમો પ્રશ્ન ભારતમાં તોંતેરમો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો છે તો તેમજ આવશે ઓગણીસો ને બાણુંથી પાંસઠમો પ્રશ્ન રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી હતી તો તેમજ આવશે સ્વામી વિવેકાનંદે છાસઠમો પ્રશ્ન અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવે છે તો તેમજ આવશે આર્ટિકલ છેતાલીસમાં સડસઠમો પ્રશ્ન એનડી બી એટલે કે ન્યૂ ડેવલપમેન્ટનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો તેમાં જ આવશે શાંઘાઈ ખાતે અડસઠમો પ્રશ્ન ભારતમાં સદભાવના દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો જ આવશે વીસ ઓગસ્ટ ઓગણ પ્રશ્ન પાટણના પટોળાની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી તેમજ આવશે સિદ્ધરાજ જયસિંહના સમયમાં સિત્તેરમો પ્રશ્ન તાજેતરમાં કોણે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટના ડિજિટલાઇઝડ ગ્રંથનું વિમોચન કર્યું હતું તો તેમજ આવશે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એકોતેરમો પ્રશ્ન કે દવા બનાવતી કંપની ડાઇડસ કે ડાયડસ કેડીલા કયા સ્થળે સ્થિત છે તો તેમાં જવાબ આવશે અમદાવાદ ખાતે ત્યાર પછીના મિત્રો પ્રશ્નો જે છે એ મેથેમેટિક્સના પ્રશ્નો છે જેનું ડિટેલમાં સોલ્યુશન આપેલું છે વિડીયો બનાવેલો છે આપણે તેને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે પરંતુ આ વિડીયોમાં આપણે તેના આન્સર આપણે જોઈશું અને ત્યાર પછીના જે ક્વેશ્ચન આપણે પૂરા કરીશું ત્યાર પછી તમે તે વિડીયો જોઈ શકો છો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જ તેની લિંક આપેલી છે તો તમે આ વિડીયો પૂરો થાય એટલે તમે તે ચેકઆઉટ કરી શકો છો તો જોઈએ બોતેરમો પ્રશ્ન કે અંડર રૂટ સોળ ગુણ્યા બસો છપ્પન બરાબર કાઉસમાં કાઉસમાં જે ક્વેશ્ચન મારતો તો અહીંયા કેટલા આવશે જેનો સ્ક્વેર થશે તો અહીંયા કયો અંક આવશે તો તેની અંદર જવાબ આવશે આઠનો સ્ક્વેર એટલે ઓપ્શન બી આવશે તોંતેરમો પ્રશ્ન નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી તો તેમાંથી અઢારસો જે છે તે લીપ લીપવર્ષ નથી ચુંબોતેરમો પ્રશ્ન ચારસો પ્લસ પચાસ પ્લસ ત્રણ હજાર માઇનસ બસો પ્લસ છ બરાબર કેટલા થશે તો તેમાં થશે બત્રીસ છપ્પન ત્યાર પછી પંચોતેરમો પ્રશ્ન જોઈએ કે કઈ સંખ્યા સૌથી મોટી છે તો નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે તો તેની અંદર સાચો આન્સર થશે ઓપ્શન ડી ચાલીસ છોતેરમો પ્રશ્ન અંડરુટ પચીસ પ્લસ ઘનમૂળમાં એકસો પચીસ બરાબર કેટલા થશે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી દસ ત્યાર પછી સત્યોતેરમો પ્રશ્ન કે કેટલી કિંમતના આઠ ટકા સાદા વ્યાજના દરથી સાત વર્ષનું વ્યાજ રૂપિયા આઠ હજાર બે ટકા વ્યાજના દરથી ચૌદ વર્ષમાં કેટલું થશે તો ચૌદ વર્ષના અંત કેટલું થશે ચાર હજાર ત્યાર પછી અઠ્યોતેરમો પ્રશ્ન કે સાત પચીસ એકસઠ એકસો એકવીસ ત્યાર પછી સિરીઝમાં આગલું પદ કયું આવશે તો તેમજ આવશે બસો ને અગિયાર ઓગણસીમાં પ્રશ્ન જોઈએ કે એક પાર્ટીમાં સોલ વ્યક્તિઓએ પરસ્પર હાથ મિલાવ્યા તો કુલ હાથ મિલાવવાની સંખ્યા કેટલી હશે તો કુલ હાથ મિલાવવાની સંખ્યા હશે એકસોને વીસ ત્યાર પછી એસીમો પ્રશ્ન કે સમાંતર મધ્યક ગુણોત્તર મધ્યક અને સ્વરિત મધ્યક વચ્ચે શું સંબંધ છે તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન એ એ એમ ગ્રેટર દેન ઇક્વલ ટુ એમ ગ્રેટર દેન ઇક્વલ ટુ એચ એમ ત્યાર પછી એક્યાસીમો પ્રશ્ન જોઈએ કે પાંચ જેમ ચારને ટકામાં ફેરવતા શું પ્રાપ્ત થશે તો પાંચ જેમ ચારને ટકામાં ફેરવીએ તો આવશે એકસો ને પચીસ ટકા બ્યાસીમો પ્રશ્ન અવાજની તીવ્રતા માપવા માટે કયો અંક વપરાય છે કયો અંક વપરાય તો તેમાં જવાબ આવશે ડેસીબલ ત્યાંસીમો પ્રશ્ન વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા કયું સાધન વપરાય છે તો તેમજ આવશે ગેલ્વેનોમીટર ચોર્યાસીમો પ્રશ્ન કે પાણી કયા બે તત્વનું બનેલું છે તો તેમાં જ હશે હાઇડ્રોજન અને ઓક્સિજનનું પંચ્યાસીમો પ્રશ્ન જોઈએ કે આનુવંશિકતાના જનક જનકના રૂપમાં પ્રખ્યાત વૈજ્ઞાનિક કોણ છે તો તે વૈજ્ઞાનિકનું નામ છે જી જે મેન્ડલ એસી મો પ્રશ્ન જોઈએ કે લંબાઈ લંબાઈના વાહનની પાછળ આવતા વાહનોને જોવા માટે કયો અરીસો વપરાય છે તો તેમજ આવશે બહિરગોળ અરીસો સત્યાસી પ્રશ્ન કે સોમનાથ તો તેનું મુખ્ય સ્તર વેરાવળ છે તો મહીસાગરનું કયું છે તો મહીસાગરનું આવશે લુણાવાડા અઠ્યાસી મો પ્રશ્ન ગુજરાત સરકારની ચિરંજીવી યોજનાનો હેતુ શું છે તો તેનો હેતુ છે બાળ મૃત્યુદર તથા માતા મૃત્યુદર ઘટાડવાનો નેવ્યાશીનો પ્રશ્ન જોઈએ કે નેવ્યાશીમાં કે ગુજરાતમાં સૌ પ્રથમવાર લોકાયુક્તનો કાયદો ક્યારે તૈયાર થયો તો તેમજ આવશે ઈસવીસન ઓગણીસો ને છ્યાસીમાં નેવમો પ્રશ્ન જોઈએ કે મુખ્યમંત્રી અમૃતમ યોજનામાં કુટુંબ દીઠ વાર્ષિક મહત્તમ કેટલી રકમ સુધીની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે તો તેની અંદર જવાબ આવશે બે લાખ સુધીની ત્યાર પછી એકાણું પ્રશ્ન જોઈએ કે ટાટા નેનોના પ્રોજેક્ટ પશ્ચિમ બંગાળના કયા જિલ્લામાંથી ગુજરાત ખાતે ગુજરાત ખાતે ખસેડાયો છે તો તેમાં જ છે ગુજરાતમાં સોરી પશ્ચિમ બંગાળમાં જે હોગલી ગામ છે ત્યાંથી આ ગુજરાત ખાતે તેને ખસેડાયો છે ગુજરાતમાં તેને ખસેડાયો ગુજરાતમાં કઈ જગ્યાએ અમદાવાદ પાસે સાણંદમાં ત્યાર પછી બાણુંમાં પ્રશ્ન જોઈએ કે એલસીઆરડીનું પૂરું નામ જણાવો તો એલસીઆરડીનું પૂરું નામ શું છે તો લેઝર કોમ્યુનિકેશન રિલે ડેમોન્સ્ટ્રેશન ત્યાર પછી તાણુમો પ્રશ્ન જોઈએ કે પાલનપુર નજીક આવેલ દાંતીવાડા ખાતે કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવેલો છે તો તેમજ આવશે બનાસ નદી પર ચોરાણું પ્રશ્ન જોઈએ કે પ્રાથમિક શિક્ષણ અને શાળાની ગુણવત્તાનું ગ્રેડિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તો તેમજ આવશે ગુણોત્સવ કાર્યક્રમનો પંચાણુંમાં પ્રશ્ન ગુજરાતમાં રાજ્યપાલ શ્રીમતી કમલા બેની બાદ તુરંત જ કોની રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી તો તેમાં જ આવશે માર્ગરેટ આલ્વાની ત્યાર પછી છન્નુંમો પ્રશ્ન છે કે અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે તો તેમાં જ આવશે શેઠ હઠીસી અને શેઠ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ સત્તાણું પ્રશ્ન પેન ડ્રાઇવને કોમ્પ્યુટર સાથે જોડવા માટે કયા પોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે તો તેમાં જ આવશે યુનિવર્સલ સિરિયલ બસ ઓસ બીનો અઠ્ઠાણું પ્રશ્ન નીચેનામાંથી કયો વિકલ્પ વેબ બ્રાઉઝર દર્શાવે છે તો વેબ બ્રાઉઝર કયું છે ઇન્ટરનેટ એક્સપ્લોરર નવ્વાણુંમાં પ્રશ્ન કે પેઇન્ટ એપ્લિકેશનમાં બનાવેલ ફાઇલનું એક્સ્ટેન્શન શું હોય છે તો તેમજ આવશે ડોટ બી ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન સોમો પ્રશ્ન એમએસ વર્ડમાં ફકરાની કેટલી પ્રકારે ગોઠવણી કરી શકાય તો એમએસ વર્ડમાં ફકરાને કેટલી પ્રકારે ગોઠવણી કરી શકાય ચાર પ્રકારે તો મિત્રો આ આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક માટેનું પ્રેક્ટિસ પેપર નંબર ચોત્રીસમાં જોયું જો તમને પેપર પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન ઓન જરૂરથી કરી દેજો જેથી આવનારા દરેક પેપરનું નોટિફિકેશન તમને મળતું રહી છે અને મિત્રો નોટિફિકેશન માટે ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન સિલેક્ટ કરવું ભૂલતા નહીં ઓલ નોટિફિકેશન કરો એટલે તમને દરેક નોટિફિકેશન મળી જશે અને હવે મિત્રો તમે મેથેમેટિક્સના સોલ્યુશનનો વિડીયો તમે જોઈ શકો છો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ચલો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ જય હિન્દ વંદે માતરમ